જિલ્લાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાં ચોરી કરી રહેલા બાઇક સાથે આ બે શખ્સોને ઝડપી પાડ્યા. તો બી ડિવિઝન પોલીસે 4 બાઇક, 1 રિક્ષા સહિત 2 શખ્સોને ઝડપી લીધા. તમામ શખ્સો પાસેથી કુલ 17 બાઇક અને 1 રિક્ષા સહિત 4 શખ્સોને ઝડપી કુલ રૂપિયા 3.5 લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો. પોલીસની ટીમ જેમાં પીએસઆઈ શ્રી જાડેજા અને તેમની ટીમે એક વાહન ચોરી કરતી ટોળકી ના બે સભ્યો જેમાં અમનભાઈ મહેશભાઈ વાઘેલા તથા વિશાલભાઈ રાજેશભાઈ અઘેરા આ બે સુરેન્દ્રનગરના રહેનારા છે આ બંને પાસેથી એ ડિવિઝન પીએસઆઈ શ્રી જાડેજા અને તેમની ટીમે કુલ 13 બાઇકો રિકવર કરેલા હતા જે અલગ અલગ પોલીસ સ્ટેશનના જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી ચોરાયેલા હતા. જ્યારે સાથે સાથે બી ડિવિઝન પીએસઆઈ શ્રી ઝાલા તથા તેની ટીમે પણ એક વાહન ચોરી કરતી ટોળકી જેમાં મોઇન અકબર જેડા, સોહિલ સલીમ દિવાન તથા ફારૂક મહેમૂદ કટિયાને ઝડપી તેની પાસેથી કુલ 4 બાઇક તેમજ 1 સીએનજી રિક્ષા જે પણ સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી કરેલા હતા તેની સાથે ઝડપી પાડેલ છે. આમ 2 દિવસમાં જ એ ડિવિઝન તથા પોલીસ બી ડિવિઝનની પોલીસ ટીમે કુલ 18 જેટલા બાઇક તથા સીએનજી રિક્ષા ચોરી પકડી, ચોરી કરતી ગેંગને પકડી અને એક સુરતની પૂર્ણા પોલીસે 11 વર્ષથી નાસ્તા ફરતા એવા બિહાર